સાચી હા બાકી પિક્ચર જોવાની મજા પડી હો ભરા હા મજા પડી પણ ઠીક હવે એકાદ વાર જોવા જેવું ખરું પિક્ચર શું એકાદ વાર જોવા જેવું ખરું આ ઘરમાં બેસીરીએ અને ત્રણ કલાક બૈરાનું ડાચું જોવું એના કરતો તો પિક્ચર જોવી સારી નથી ને એના કરતાં તો ઘણું સારું કાંઈ એમ તો વાત કરું પણ મારા બેટુ આજે બોનું હું કાઢીશું એટલે માર તો ત્રણ ચાર કોલ પડી જશે તો જવાબ શું વાલીશું હવે જો તું બોનું તો તારે જ છે તું કંઈક વિચાર કરી અને પછી કે હું એક કોમ કરીએ હા જો આજે આપણે બોનું એવું કાઢીશું કે ભાઈ અમે આવતા હતા રસ્તામાં એક ખટારો આડો પડ્યો આડો પડ્યો તે ટ્રાફિક જે જોમ થયો જોમ થયો રે ગાડીઓની લોબી લાઈનો લાગી જાય પછી માંડ ચેટલા અડધા પોણા કલાકે પછી પેલી ક્રેન આવી ક્રેન વાળા ખટારો ઊંચો કરીને બાજુ મેલ્યો અને પછી એટલા બધા ટ્રાફિકમાંથી હોનો પે પો કરતા ધીરે ધીરે નેકરા તો એના લીધે અમારે મોડું થઈ ગયું આ વાત ઓવી જોઈએ બોલ શું કહેવાનું છે આ વચ્ચે ખટારો બગડી ગયો એને લીધે ટ્રાફિક થઈ ગયો જોમ

આડો પડી ગયો હવે ટ્રાફિક તું જોઉં તો ચાર પાંચ કિલોમીટર આખો ટ્રાફિક ઝોમ પછી અમે મોબાઈલ મુમાય ગાડીમાં રહી ગયો ને અમે પેલો ખટારો ચમનો ક્રેન વાળો હટાવે છે એમ કરીને જોવા જાય કઈ મદદ જરૂર પડે તો શું આમ ફટાફટ 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 ખટારો હટી જાય તો ફટાફટ દેન ગેર આવી જવાય એમ તે માંડ માંડ ખટારો બાપા પેલો ક્રેન વાળો એ ઓફિસ ગયો એવડો મોટો ખટારો તો સાઈડ પર કર્યો પછી ધીરે ધીરે બધી બાજુમાંથી ગાડીઓ કાઢી તળ માંડ હમણાં પહોંચી ગયો બોલ તારે યાર લાયક અમે બોલ્યા બધું ખોટું તને લાગે છે અને ખોટું બોલવાનો અમને શોખ થાય છે અને તને જો વિશ્વાસ ના આવતો તો પેલા ભાઈ ને હા થતો તમારી

એ તો પરણ પરણ કોકે વળી કોક બચારો હારો મોણા એને ક્રેન બોલાવી અને આખો ખટારો ઉંસકીને આગો કહેડ્યો તો મોડ મોડ અહીંયા આગળ સુધી પહોંચ્યા ભવન છે પાછી કે વા લાગે તો ખેલ ખેલીને આવ્યો ના ખેલ તમે છે ને આ ખોટા બાના કાઢતા નહીં મને કાલ શું કહેતા હતા આ કાળા ઉનાળે વરસાદ પડ્યો એલે પણ પડ્યો હોય તો પડ્યો જ કહું ને આ છાપામાં આવ્યું છે કે હું મોઢે બોલું છું એ તને ખોટું લાગતું હોય આ જીતુભાઈ આયા લે પૂછી જો અમે હાથે દેતા ને લે પૂછી જો જો તમે જુઠ્ઠું બોલ્યા છે ને તો તમારી આઈ બની છે એટલું યાદ રાખજો આ આવવાનો ટાઈમ છે કેટલા ફોન કરે મેં તમને અરે પણ ગાડીમાં મોબાઈલ પડ્યો તો અને રસ્તાને વચ્ચે ખટારો બગડ્યો હતો તો એને ફ્રેન્ડ બેન બોલાવી કે એટલે ટ્રાફિક જામ થઈ ગયું તે મન મન હવડે અહીંયા પોકે છે અચ્છા ખટારો બગડ્યો તો અને ટ્રાફિક જામ થઈ ગયો તો એટલે મોડ થયું જુઓ ખોટું બોલ્યા ને તો તમારી ખેર નથી દાળમાં કોઈ કાળું તો લાગે છે અલી તાર ઘરવાળો જેટલા વાગે આવ્યો હતો સાંજે સાત વાગે આવ્યા હતા અરે કઈક રસ્તા વચ્ચે ટ્રક બગડ્યું હતું તો ક્રેન બોલાઈ હતી ટ્રક ખસ્યું ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક ક્લિયર થયો ને પછી આવ્યા હતા અચ્છા અને તારે સેમ બસ આજ કીધું મને તારે આજ કીધું એનો મતલબ એવું કે હાચું બોલે છે કે ટ્રક પડ્યો હતો આડો હમ હમ અને પરમદેવ શું કીધું તું

એના કરતો એ લોકોનું આપણી વાત હોભરીને આપણા ઉપર એમને દયા આવે તરસ આવે જીવ બરકા આ બચી જાય એવું એવું બોનું કાઢીએ તો હોભરો હા કેવું એક કોમ કરો તમને ઘેર જઈને પૂછે ને કે ચમ આજે મોડું થયું એટલે સીધું એમ કેવાનું અરે આજે તો માંડ માંડ બચ્યા અમે એસીની સ્પીડ ઉપર ની ગાડીમાં અમે બેઠા હતા અને અચાનક ફાટ્યું ટાયર

ભૂલ ના પડે શબ્દ ટુ શબ્દ આપણું બોનું રજૂ કરવાનું અને એવી રીતે રજૂ કરવાનું કે એ લોકો આમ

એસી ની સ્પીડ પર ગાડી જતી અને ફાટી ટાયર ભમ કરતું અને ગાડી ભર રોડે એ તો કુદરતની દયા કે હોમે કોઈ ગાડું નતું આવતું ઓમ ચિત્તોર ધા એમ ઓખી ચૂકી ઓખી ચૂકી એમ કરીને ગાડી જાય માંડ માંડ કંટ્રોલ કરી અચ્છા અચ્છા એટલે ટાયર ફાટી પછી તમે ટાયર બદલાવા જાય ટાયર નવું નખાયું એટલે તમને લોકોને વાર લાગી હે ને ના ના ટાયર નવું નહી નખાયું જૂઠું ની બોલું સગવડ નતી ને એટલે પછી તો અમે જોયું તે હું શેકડ માં અમને મળી જ્યું તો નખાઈ દીધું હવે પાછો ફરીથી બદલાવન થાય તા નવું નખાઈ દે હું એમ એમ હા હા બાપા અરે પધારો પધારો આજે શું બાનું છે અરે બોલ તને બધા બોન જ દેખાય છે શું થયું એમ પૂછ ને મોડું થયું તો કઈક તો થયું હશે ને શું થયું તું અલે આ એમ કે મોડ મોડ બચ્યા ચાર જણા અમારો રોટલો વળી જાય રસ્તા વચ્ચે રમ રમાઈને ગાડી લઈને આવતા હતા અને ટાયર ફાટ્યું અને જેવું ફાટ્યું ને તો એ ગાડી ખેંચા કે એક બાજુ તો હારું અમે કશું આવતું નહોતું નહીં તો હમણાં ઠોકીને મરી જાત અચ્છા તો તમારા ગાડીનું ટાયર ફાટ્યું એટલે તમે બધાએ નવું ટાયર નખાયું એટલે તમને મોડું થયું ના ના ગાડી નવું નહીં નખાયું એની એ કંપનીનું સેકન્ડ હેન્ડ મળી ગયું એટલે એ જ દીધું

અમારી પાર્ટી છે ને ટિફિન ભરતી તી એટલે ટૂંક મને આકડવાની તૈયારી એટલે રમલી ચારે જબરાશ હં આટલું તો કોઈ છે ને લેડીઝો નહીં ના બને જેટલું આ ચારે ચારેયના બને છે જોવા જાય તો હંગાતે અંગાતે હંગાતે અંગાતે પાર્ટીઓ આવી જો હંગાત જ છે બધા હંગાત જ છે હમ આ બધા ઓય બધા એટલે મંગું ઓફિસે જવાનું મોડું થાય છે ભાઈ સાબ તું હમત અચ્છા રોજ ઓફિસે થી આવવાનું મોડું થાય છે આજે જવાનું મોડું થાય છે હે ને બે કલાક વેલા જાવ છો તમે લોકો એટલે બે કલાક વેલા છે ઓ અરે યાર આ ટાઈમ ચમનો આમ આગર પાછળ થઈ જશે કોઈ ખબર જ નહીં પડતી દીઓર બોલ નારો ખરણ એ દાડો મોટો દાડો મોટો લાગ્યો એમ એવું થયું કશો વાંધો નહી તું ટેન્શન ના લે આ બોલો કે કોમ હતું આવો બેહો આવો ભઈ બેહો કશું કોમ હ આહા બઈ રોન આ બેઠ્યા

અને હારામ હારું ખાવાનું મળશે અચ્છા આજ સુધી મળ્યું નહીં કદાચ મળે તો ખરું હા પછી અને આને અમે આ આ રીજા તો વાસી મળશે બોલો હવે મારે શું કરવાનું છે હવે પહેલા તો તમે છે ને ઊઠીને ત્યાં જતા રહો પછી તમે ઊઠીને ત્યાં જતા રહો પછી તમે ઓય જતા રહો ને તમે ઓય જતા રહો અને એક બીજાને જોવાનું નહીં ભૂરા તો ખૂણામાં લઈ જવાની વાત છે ના થવાનું તો નહીં થાય ને

પેલ બાજુ બે જાવ હા ઓમ મડુ કર ભાઈ તમે આમ બે જાવ હા બુરા ભાઈ તમે પેલ બાજુ મુઢુ કર દોખો અને ભાઈ તમે આમ હા બસ ચલો લો લે આ શું છે હા તું પર રાખો લે પણ તું તો સવાલ પૂછવાનું કેતી હતી ને કહું છું આ બધું ન કહેવાનું છે મારે હવે જો તમે બધાય હાથ ઉપર રાખજો અને અમે કહીએ ને પછી ચિઠ્ઠી ખોલજો હા ને જો ચિઠ્ઠીમાં એક સાદો સવાલ છે તમારા લોકોએ એનો જવાબ આપવાનો છે અને ચિંતા ના કરશો એના ચાર ઓપ્શન છે એ બી સી ડી એ જવાબ જે બી સાચો હોય ને એ તમાર ખોનામ લખવાનો છે તમારા લોકોનો ટાઈમ ચાલુ થાય છે હવે લખો

ઇનેઝ તમે જવાબ આપ્યો છો ઓપ્શન બી અને તમે જવાબ આપ્યો છે ઓપ્શન સી અને તમે જવાબ આપ્યો છે ઓપ્શન ડી અલી રમલી આ જબરું કહેવાય બધાને આપણે સવાલ એક પૂછ્યો તો હવે એક સવાલ પૂછ્યો હોય તો એનો જવાબ એક જ હોય ને પણ આ તો બધાએ અલગ અલગ જવાબ લખ્યા છે એટલે તે બધોને એક જ સવાલ લખ્યો તો હા તો આ તો અંચોય કહેવાય આ તમને બધન થતું હશે કે એવો તો જેવો સવાલ પૂછી નાખ્યો અઘરો કે આ બધાને જવાબ જ નહીં આવડતો તો સવાલ છે ને આ એમનું પેલું ટાયર નહોતું ફાટ્યું એના વિશે તો એક સિમ્પલ સવાલ કે ગાડીનું કયું ટાયર ફાટ્યું હતું અને એના ઓપ્શન બી આપ્યા હતા ચાર આગળનું જમણું આગળનું ડાબું પાછળનું જમણું પાછળનું ડાબું એનો મતલબ એવો થયો રમલી કે ટાયર નહોતું ફાટ્યું આ ફાટ્યા છે <laughs> बेहो गेहो, बेहो गेहो, क्या जाओ बैठ तो तो क्या जाओ सो बेहो हम तो रामली दारू केहू हूं स क्या इनोम हमना ओए जाली देउ स के पछि घेर दे घेर दे रखो ना घेर दे खा यहां जा यहां जा रही है अरे भाई ई चूल्हा चपाटा नहीं चोर आवा कोई चूल्हा नहीं जरूर नहीं कुछ घेर जैन नहीं भाई कैमरामैन सागर ત્યાં બહુ સારું કર્યું કે પિક્ચરને થંભાઈ દીધું સ્ટીલ કરી દીધું ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ જો ટાયર ફાટવાનું બોનું કાઢો ને તો પહેલાં નક્કી કરી લેવું કે કઈ બાજુનું ટાયર ફાટ્યું નહીં તો આપણા બૈડા ફાટતે વાર નહીં લાગે ઓકે થેન્ક યુ ભાઈ કેમેરામેન